ના પ્રમુખ શ્રી એ માધવાણી સર, અંગ્રેજી માધ્યમના આચાર્ય તિવારી સાહેબ, સર્વ શિક્ષકગણ, બિન શૈક્ષણિક સ્ટાફ તેમજ સર્વે વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આપણે સૌ જાણીએ છીએ સ્વતંત્રતા દિવસ એની ઉજવણીના ભાગરૂપે આપણે આ નોબલ પબ્લિક સ્કૂલના પટાંગણમાં એકત્રિત થયા છે. 15 ઓગસ્ટ 1947 રોજ આપણો ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો. આ પહેલાં આપણો દેશમાં જ આપણે સ્વતંત્ર નહોતા, આપણે અંગ્રેજોની ગુલામી વેઠતા હતા અને આ ગુલામીમાંથી મુક્ત કરાવવા માટે આપણા દેશના સ્વતંત્ર સેનાનીઓ, આપણા દેશના ક્રાંતિકારી વીરો અને અન્ય, જેમ કે ક્રાંતિકારી વીરોમાં મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, સુખદેવ વગેરે જેવા ક્રાંતિકારી વીરોના ત્યાગ અને બલિદાન અને સંઘર્ષનો સમાવેશ જેમાં થાય છે. આપણા દેશ માટે આઝાદી મેળવવી એટલે સહેલી નથી. આજે દરેક વ્યક્તિ સ્વતંત્ર રહેવાનું ઈચ્છે છે, દરેક વ્યક્તિને સ્વતંત્ર રહેવાનું ગમે છે. તે સ્વતંત્રતા અપાવવા માટે આપણા જે ક્રાંતિકારી વીરો જે છે, આપણે એમને શ્રદ્ધાંજલિ આપવી રહી, આપણે એમને યાદ કરવા રહ્યા. એટલે 15 ઓગસ્ટ છે કે જ્યારે આપણો દેશ આઝાદ થયો તે વખતે, અને ત્યારબાદ 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસ કે બંધારણ અમલમાં આવ્યું કે આવો આપણો દેશ આટલો વિશાળ છે અને આઝાદ થયો તો આ દેશને ચલાવવા માટે એક વ્યવસ્થિત બંધારણની જરૂર પડે. એટલે આ 2 દિવસ આપણા દેશમાં રાષ્ટ્રીય પર્વ તરીકે આપણે મનાવીએ છીએ. સાહેબે આગળ કહ્યું એમ કે આપણા દેશને મહાસત્તા બનાવવા માટે જો જરૂર હોય તો એ વિદ્યાર્થીઓની અંદર અત્યારથી જે કેળવવું જોઈએ. હિન્દીમાં એક 8મા ધોરણમાં એક કવિતા છે, એની 2-4 પંક્તિ ખાલી કહું. ઉઠો ધરા કે અમર સપૂતો, પુનઃ નયા નિર્માણ કરો, જન જન કે જીવન મેં નવ સ્ફૂર્તિ નવ પ્રાણ ભરો. 2 વિદ્યાર્થીઓ માટે પંક્તિ વચ્ચેથી મેં લઉં છું, જેમાં કહ્યું છે, સરસ્વતી કા પાવન મંદિર યહ શુભ સંપત્તિ તુમ્હારી હૈ, તુમ્હે સે હર રક્ષક ઇસકા, તુમ્હે સે હર બાલક ઇસકા રક્ષક વર પૂજારી હૈ. એટલે આપણે જાગવું પડશે અને આપણે આજે શપથ લઈએ કે જ્યારે જ્યારે આપણા દેશને આપણી જરૂર હશે ત્યારે ત્યારે આપણે તૈયાર રહીશું. અસ્તુ. જય હિન્દ. જય ભારત.